આજરોજ રાપર શહેરમાં CHC ખાતે કોવિડ 19ના રેપિડ એન્ટીજન ટેસ્ટમાં 50 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં કુલ 16 કેસ નોંધાયા હતા અને રાપર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં 35થી વધુ રેપિડ એન્ટીજન ટેસ્ટમાં કેસ બહાર આવતા હડકંપ મચી ગયો છે। ત્યારે રાપર શહેરમાં કોવિડ 19ના કેસ વધતા અટકાવવા માટે જિલ્લા કલેક્ટર પ્રવીણા DK એક્શન મોડમાં આવી રાપર તાલુકામાં કોવિડ 19 અંતર્ગત કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ તાત્કાલિક પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી અને તંત્રને કડક પગલાં લેવા માટે તાકીદ કરી હતી। ત્યારે રાપર મામલતદાર કચેરી ખાતે આવેલ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સભાખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી PA જાડેજાના અધ્યક્ષ સ્થાને કોવિડ 19 અમલ કરવા માટે તાકીદની બેઠક મળી હતી, જેમાં તાલુકા મામલતદાર AG પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારી RK રાઠવા, આંકડા અધિકારી DJ ચાવડા, ચીફ ઓફિસર મૌલિક વેંચ, નાયબ મામલતદાર મહેશ ઠક્કર, PSI GG જાડેજા, ND પરમાર સહિતના અધિકારીઓ અને કોવિડ 19 અંતર્ગત હેઠળની ટીમના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં પ્રાંત અધિકારી PA જાડેજાએ રાપર શહેર અને તાલુકામાં કોવિડ 19નો ભંગ કરતા દુકાનદાર અને વાહન ચાલકો તેમજ માસ્ક ન પહેરતા લોકોની સામે તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા લોકોને સબક શીખવાડી કોવિડ 19ની ગાઈડલાઈન મુજબ રાખવા માટે કડક સૂચના આપી હતી। તો આજે રાપર શહેરમાં મામલતદાર પ્રજાપતિ, ચીફ ઓફિસર સાહેબ મૌલિક વેંચ, પોલીસ ઇન્સ્પેક્ટર JH ગઢવી સહિતની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં માસ્ક વગર ફરતા 15 લોકોની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। તો સોશિયલ ડિસ્ટન્સિંગનો નિયમ તેમજ માસ્ક વગરના લોકો અને જે સ્થળે સેનેટાઇઝેશનની સગવડ ન હોય તે સ્થળે રાખવા માટે સૂચના અપાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે રાપર શહેરમાં બસ સ્ટેશન, માલી ચોક, મુખ્ય બજાર, દરિયાસ્થાન મંદિર રોડની બજાર, સલારી નાકા, ભૂતિયા કોઠા સહિતના વિસ્તારોમાં વેપારીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહ્યા છે અને વગર માસ્કે ધંધો રોજગાર કરી રહ્યા છે। તે કોરોનાને આમંત્રણ સમાન છે અને આવા અનેક વેપારીઓ સામે તંત્ર પગલાં લે તેવી માંગ ઉઠી છે। તો રાપર શહેરમાં અનેક મોબાઈલ શોપમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થઈ રહ્યો છે। એક ગ્રાહક મોબાઈલ ખરીદવા માટે આવે છે તો સાથે 4 થી 5 લોકોને પ્રવેશ અપાઈ રહ્યો છે। તો શાકભાજી માર્કેટમાં કોરોનાની આઈસી કે તૈસી જેમ ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે। તો આવા સંજોગોમાં કોવિડ 19ના ભંગ કરતા વેપારીઓ, ગ્રાહકો અને શાકભાજીનું વેચાણ કરતા લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ, નહીં તો આવા સ્થળોએ જીવતા બોમ્બ સમાન કોરોના વાયરસ આવે તેવી શક્યતા છે। આમ રાપર તાલુકામાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, ત્યારે તંત્રએ કડક પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે। આજે પ્રાંત અધિકારી શ્રી ભચાઉની સૂચનાથી રાપર નગરપાલિકા, મામલતદાર શ્રી અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્તપણે રાપરની મુખ્ય બજાર અને મુખ્ય રસ્તા ઉપર માર્ચનું આયોજન કરવામાં આવેલું। લોકોને સામાજિક અંતર જાળવવા માટે, માસ્ક પહેરવા માટે અને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી છે, જે હેઠળ કુલ 15 જેટલા વેપારી તથા નાગરિકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને તમામ લોકોને અપીલ કરવામાં આવી છે। આજે જ્યારે કોરોના વાયરસે ફરી સંક્રમિત થવાનું જોર ઉપાડ્યું છે, આપણે સૌ સામાજિક અંતર જાળવીએ, માસ્ક પહેરીએ અને ભારત સરકારનો જે વેક્સિનેશન કાર્યક્રમ છે, તો રાપર CHC સેન્ટર તથા વિવિધ વોર્ડની અંદર જે રસીકરણ માટેનો કાર્યક્રમ આયોજિત છે, તો બહોળી માત્રામાં આપણે રસી લઈ અને આ મહામારીનો સામનો કરી અને બચીએ અને રાષ્ટ્ર સેવામાં આપણે એક ફાળો આપીએ, તેવી હું તમામ શહેરીજનોને રાપર નગરપાલિકા તરફથી અપીલ કરું છું। આગામી સમયમાં પણ આ જ રીતે પોલીસ વિભાગ, નગરપાલિકા તથા મામલતદારશ્રી તેમના તરફથી આ જ રીતના માર્ચનું આયોજન કરવામાં આવશે। તેમજ જો કેસોની અંદર વધારો થતો જશે અને લોકો માસ્ક નહીં પહેરે અને સામાજિક અંતર નહીં કેળવે, તો વધુ પડતું અમારે સખ્તાઈથી કડક પગલાં લેવાની ફરજ રહેશે। માટે આ એક લોકોની ફરજ છે કે તેઓ માસ્ક પહેરે અને સામાજિક અંતર જાળવે, તો જ આ કેસોની સંખ્યામાં ઘટાડો આવશે અને આપણે કોરોના મહામારીને દૂર કરી શકશું। માટે આગામી સમયમાં તો હજુ અમે વધુ સખત કડકાઈથી પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ।